નમસ્કાર મિત્રો ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે તમારી દ્વિતીય પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં વિભાગ બીની અંદર વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સાતના દસ ક્વેશ્ચન છે તે આપણા વિડીયોમાં સોલ્વ કરીશું એમાં પહેલો ક્વેશ્ચન છે કે સજીવોનું વર્ગીકરણ આપણે શા માટે કરીએ છીએ ડિયર તો એનો જવાબ જોતા પહેલાં મિત્રો એક ઉદાહરણ તમને સમજાવું કે મોટું જંગલ હોય જંગલ બરાબર જંગલ તો જંગલમાં તમને કેરી શોધવા જવું હોય અથવા કોઈ પણ ફ્રૂટ શોધવા જવું હોય તો બહુ મુશ્કેલ પડે પણ આમ પ્રોપર તમને કેરીનો બગીચો પછી આપણે સફરજનનો બગીચો છે જામફળનો બગીચો છે એમાં અલગ અલગ કરેલા હોય તો આપણને શોધવામાં સરળતા રહે અને એના માટે કંઈ ખાતર કે દવા નાખવી હોય તો પણ આપણને સરળતા રહે તો મિત્રો સજીવોના વર્ગીકરણમાં પણ કંઈક એવું છે કે પૃથ્વી પર રહે ને જંગલની જેમ લાખો અજબોની સંખ્યામાં સજીવો જાતિઓ રહેલી છે અને તેમાં મપાય તેટલી વિભિન્નતાઓ પણ આવેલી છે સોરી અમાપ એટલે માપી ન શકાય તેટલી વિભિન્નતાઓ એટલે જુદી જુદું બધું આવેલું છે તો વ્યક્તિના જીવનકાળ દરમિયાન સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં બરાબર બધી વિભિન્નતાઓ જાણી શકતો નથી તો આથી સજીવો સરળતા અને સગવડતા ભરેલા અભ્યાસક્રમ માટે સમૂહ બનાવવામાં આવે છે તો એટલા માટે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે ઇનડાયરેક્ટલી કહીએ તો સજીવોને સગવડતા રહે એટલા માટે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તો બીજું એક ઉદાહરણ જો એક જ મોટો વાડો હોય તેમાં ગાય ભેંસ બકરી કૂતરા બિલાડા બધા ભરેલા હોય તો તમારે ગાયનું દૂધ લેવા જવું હોય તો થોડી તકલીફ પડે પરંતુ ગાયનો અલગ ડિપાર્ટમેન્ટ આખો હોય જેમાં નકરી ખાલી ગાય જ હોય અને બીજી બાજુ બધા બકરીઓ હોય બીજી બાજુ બધા ઘેટા હોય તમારે જો ગાયનું દૂધ લેવા જવું હોય તો તમારે એમાં જ જવાનું બી અને સીમાં જોવાની જરૂર નહીં તો સરળતા રહે આપણને તો એમ સજીવોનું વર્ગીકરણ સરળતા ખાતર કરવામાં આવે છે એમાં બધી જુદી જુદી વિભિન્નતાઓ રહેલી છે જેનો અભ્યાસક્રમ આખી જિંદગી આપણે પૂરી થઈએ તો ના થઈ શકે એટલા માટે આપણને સરળતા રહે એટલા માટે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે બીજું છે મોનેરા સૃષ્ટિના લક્ષણો અને સમાવેશિત સજીવો જણાવો તો મિત્રો મોનેરા સૃષ્ટિના લક્ષણોની વાત કરીએ તો આદિ કોષ કેન્દ્રી મતલબ આપણે જે પ્રકારનો કોષ હોય એ પ્રકારનો કોષ આપણે હોતો નથી કોષ કેન્દ્ર તો કે નથી હોતું અંગીકા અંગિકાઓ એટલે અંગિકાઓ જે હોય એની ઉપર પડદો તો એ પણ નથી હોતો શરીર તો એક કોશી હોય અને કેટલાક બહુકોશી એટલે વસાહત દર્શાવે છે એક વસ્તુ યાદ રાખવાની કે એમનું શરીર મોનેરાનું એક કોશી હોય કોષ દિવાલ કેટલાક કોષ દિવાલ ધરાવે છે કેટલાક ધરાવતા નથી પોષણ તો કે જાતે પોષણ મેળવે છે અને અડધા ગણા પરપોષી પણ છે મતલબ બંને પ્રકારનું પોષણમાં પણ સ્વયં પોષીને પરપોષી શરીર એક કોષી અને કોષ દિવાલ ઘણામાં હોય નથી હોતી કેન્દ્ર નથી હોતું અને ઉદાહરણ છે તેનું બેક્ટેરિયા બીજા ઉદાહરણ છે નીલહરિત લીલ અને બીજું માઇકોપ્લાઝમા બેક્ટેરિયા નીલહરિત લીલ ને માઇકોપ્લાઝમા આ મોનેરા સૃષ્ટિના ઉદાહરણ છે ત્રીજો પ્રશ્ન છે મિત્રો લાયકેન એટલે શું અને કયા કયા સ્વરૂપમાં જોવા મળે છે એક સીધા શબ્દોમાં કહીએ તો લાયકેન એટલે ફૂગની સાથેની લીલ બરાબર લાયકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલનો સ્થાયી આંતર સંબંધ એક વસ્તુ તમારે યાદ રાખવાની ફૂગ સાથે જે લીલ રહેલી હોય ને એને લાયકિન કહેવાય અને ઘણી જગ્યાએ ઝાડ પર આપણી દિવાલો પર ગ્રીન કલરનું પડ એક પાતળું તમને જોવા મળશે કંઈક ફૂટી નીકળ્યું હોય એ પ્રકારનું તો એને લાયકેન કહેવાય આ સંબંધ સહજીવન હોવાથી ભાગ લેતા બંને સજીવો પર લાભદાયી હોય છે મતલબ જેના પર લાયકેન થાય એને પણ ફાયદો થાય અને લાઇકેનને ખુદને પણ ફાયદો થાય એને કહેવાય સહસંબંધ છે લાઇકેન સહજીવી સજીવો છે અને મોટા ભાગે વૃક્ષોની છાલ ઉપર ખાસ મિત્રો સુકાયેલા વૃક્ષો એના પર પણ જોવા મળે છે અને ઘરની દિવાલો ઉપર પણ જોવા મળે છે વૃક્ષોની છાલ પર ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે તે જોવા મળે છે એકચ્યુઅલી ધાબા નથી હોતા રંગીન ધાબા પરંતુ એ નાની નાની એક પ્રકારની વનસ્પતિ જ હોય છે અહીંયા છે ચોથો પ્રશ્ન વનસ્પતિ સૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિ સમૂહ મિત્રો ઉભયજીવી એટલે દ્વિઅંગી પણ એને કહેવાય છે ખાસ યાદ રાખજો ઉભયજીવોનું બીજું નામ દ્વિઅંગી છે જો અહીંયા લખ્યું છે કે વનસ્પતિ સૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિ સમૂહ પણ કહે છે દ્વિઅંગી વનસ્પતિઓને ઉભયજીવી વનસ્પતિ કહેવાય બરાબર ચલો સમજીએ કે દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિનો ઉભયજીવી વનસ્પતિ પણ કહેવાય આ વનસ્પતિને દેહ એટલે શરીર એમાં પ્રકાંડ પરણો જેવી રચના વિભેદિત થાય છે એટલે કે જોઈ શકાય છે તેથી તેમાં દ્વિઅંગી કહે છે અને બીજી વસ્તુ દેહ એનું જે શરીર છે ને એમાં પ્રકાંડ અને પરનો બંને અલગ પડતા નથી બરાબર વિભેદિત અલગ થઈ શકતા નથી એટલા માટે તેને દ્વિઅંગી બંને અંગ સેમ થઈ જાય વનસ્પતિ દેહ મૂડ ધરાવતો નથી એના મૂડ નથી હોતા આ વનસ્પતિમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોનું વહન કરવા માટે વિશિષ્ટ પેશીય રચના જોવા મળે છે કઈ રચના પેશીઓની રચના બરાબર સમજણ પડી દ્વિ દ્વિઅંગીને જ ઉભે જેવી કહેવાય પર્ણોને પ્રકાંડમાં ખાસ ભેદ જોવા નથી મળતો મૂડ નથી ધરાવતા અને પાણીના વહન માટે પેશીઓ ધરાવે છે આ ત્રણ તેના ઉદાહરણ છે પાંચમો પ્રશ્ન નુપૂરક પ્રાણીઓ સંધિપાત થી કયા પ્રકારની ભિન્નતા જોવા મળે તફાવત લખવાનો જો તેનો તફાવત આ પ્રકાર છે પ્રાણીઓ અને સંધિપાત પ્રાણીઓનો તફાવત તો શરીર આનું અનેક પ્રકારના ખંડો ધરાવે એટલે કે ખંડ ખંડ તમને જોવા મળે છે અને આ ખંડવાળું જ હોય છે ખંડમય શરીર બંનેમાં ખંડવાળું છે સમજો નુપૂરકના સાંધાવાળા ઉપાંગો ધરાવતા નથી સંધિપાત ઉપાંગો ધરાવે છે સાંધાવાળા એટલે આના શરીરમાં સાંધા જોવા મળશે આના શરીરમાં સાંધા જોવા મળશે નહીં નુપૂરક પ્રાણીઓ બંધ પ્રકારનું પરિવહન તંત્ર અને સંધિવાદ પ્રાણીઓ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે મિત્રો તમારે કમેન્ટ કરીને જણાવે છે કે માનવ જે મનુષ્ય છે આપણે એ કયા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે બંધ કે ખુલ્લું છઠ્ઠો પ્રશ્ન છે પક્ષી વર્ગ અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં ભિન્નતા એટલે તફાવત જણાવો અહીંયા જો મિત્રો પક્ષી વર્ગ અને સસ્તનનું ઉદાહરણ પૂછાય તફાવત પૂછાય તો પક્ષીમાં તમારે પોપટ યાદ રાખી લેવાનું અહીંયા વાંદરો બરાબર હવે જુઓ પક્ષીઓનું શરીર કેવું કે બાહ્ય કંકાલ ધરાવે છે પીછાનું બાહ્ય કંકાલ છે એનું પીછા પીછા દેખાય જ્યારે અહીંયા શરીર પર વાડનું કંકાલ વાંદરાના આખા શરીર પર વાડ હોય છે અને એની અંદર પ્રસ્વેદ ગ્રંથિઓ અને તેલી ગ્રંથિઓ પણ આવેલી છે જે માનવ શરીરમાં કેવો પરસેવો બહાર નીકળે એ પ્રકારે પાંદરાના શરીરમાં પણ તેલી ગ્રંથિઓ આવેલી છે બરાબર સસ્તન વગર તમે માણસ લઈ લેશો તો પણ ચાલશે અહીંયા કોઈ પણ પક્ષી લેવાનું જો પક્ષીઓમાં સ્તન ગ્રંથિઓ નહીં હતી સસ્તનમાં સ્તન ગ્રંથિઓ હોય છે અને શિશુને પોષણ આપે છે બીજું પક્ષી વર્ગ અગ્ર ઉપાંગો હોય ને આગલા ભાગ એમાંથી પાંખ બની જાય જ્યારે અગ્ર ઉપાંગો હોય ને જેમ કે આપણે એમાંથી હાથ પગ બની જાય તો એ માટે ઉપયોગમાં લેવામાં આવે છે વિવિધ કાર્ય કરવા માટે બરાબર બાહ્ય કંકાલ પીછાનો ખાલી શરીર ઉપર વાળ ધરાવે કોઈ પણ પ્રકારની ગ્રંથિઓ નહીં ધરાવતા પ્રસિદ્ધ અને ગ્રંથિઓ ધરાવે સસ્તન ગ્ર સ્તન ગ્રંથિઓ એ નથી હોતી આમાં હોય છે અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર અગ્ર ઉપાંગોનું જુદા જુદા કામ માટે ઉપયોગમાં લેવાય છે ટૂંકનો જ લખો નામકરણ પદ્ધતિ મિત્રો નામકરણ પદ્ધતિ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને આ પદ્ધતિનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર હતા કેરોલસ કોણ બેટા કેરોલસ સૌ પ્રથમ નામકરણ પદ્ધતિનો વૈજ્ઞાન નામકરણ જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એનો ઉપયોગ કર્યો કઈ સદીમાં અઢારમી સદીમાં કોને કેરોલસ લિનિયસે વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોની એકબીજા સાથે જોવા મળે સમાનતા અને ભિન્નતા પર આધારિત છે બરાબર કઈ રીતે તે સરખા છે અને કઈ રીતે તે અલગ છે એ બાબતો વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ દ્વારા જાણી શકાય અહીંયા જો મસ્ત મુદ્દો નામકરણ પદ્ધતિમાં સજીવના વર્ગીકરણની બધી કક્ષાઓ ધ્યાનમાં લેવામાં આવતી નથી પણ તેની પ્રજાતિ અને જાતિઓને ધ્યાનમાં લેવાય છે નામમાં બે ઘટકો પ્રથમ પહેલું નામ એ જાતિનું હોય છે સોરી પ્રજાતિનું હોય છે અને બીજું નામ જાતિનું પહેલું પ્રજાતિનું બીજું જાતિનું હોય એમાં બે નામનો ઉપયોગ કરતી હોવાથી નામકરણ પદ્ધતિને દ્વિનામી નામકરણ પણ કહે છે શું કહેવાય એને દ્વિનામી નામકરણ એમાં અહીંયા જો પ્રજાતિનું જે નામ લખીએ એનો પહેલો અક્ષર કેપિટલ હોય હંમેશા કેવો કેપિટલ અને જાતિનું નામ લખીએ એનો પહેલો અક્ષર નાનો હોય મતલબ આના બધા અક્ષર નાના હોય અને પ્રજાતિમાં ખાલી પહેલો અક્ષર એટલો કેપિટલ હોય બરાબર સૂર્યમુખી તો એનું પ્રજાતિ કહી તો કે હેલીએન્થસ અને એની જાતિ કહી એનસ મકાઈની વાત કરીએ તો પ્રજાતિ એની જીયા અને જાતિ એની મેઈઝ બરાબર થોડું ડીપમાં તમે સમજો નામકરણ પદ્ધતિ માટે જરૂરી પાસા તો કે પ્રજાતિનું નામ અંગ્રેજીમાં જ લખવાનું હોય કેપિટલથી શરૂ થવું જોઈએ જાતિનું નામ નાના અક્ષરમાં જ લખવું જોઈએ જાતિમાં પહેલો અક્ષર પણ કેપિટલ નહીં લખવાનું છાપેલું વૈજ્ઞાનિક નામ ઇટાલિકમાં લખાવવું જોઈએ આમ ક્રોસ લેટરમાં બરાબર જેમ કે રમેશ લખવું છે થોડું ક્રોસમાં લખવું વિજય લખવું છે તો આમ થોડું નમેલું એને ઇટાલિક કહેવાય બરાબર જો તેઓના હાથથી લખવામાં આવે તો પ્રજાતિ અને જાતિ બંનેના નામની નીચે રેખાંકન અલગ રીતે કરવાનું હોય છે બરાબર હાથથી લખવું હોય જેમ કે આપણે ઝિયા તો એમાં નીચે આપણે અન્ડરલાઇન કરવી પડે એવું આ નામકરણ પદ્ધતિના અમુક નિયમો છે જો સમજાવ તમને આગળ જેમ કે દેડકું એનું પ્રજાતિ છે પહેલો શબ્દ એ પ્રજાતિ બીજો શબ્દ એ જાતિ રાણા એ દેડકાની પ્રજાતિ છે અને ટીગ્રીના એ તેની જાતિ છે તો જો જાતિમાં બધા અક્ષર નાના અને પ્રજાતિમાં પહેલો અક્ષર કેવો હોય કેપિટલ હોય બરાબર આઠમો પ્રશ્ન તફાવત આપો દ્વિઅંગી અને ત્રિયંગી વનસ્પતિ તો જો બેટા અહીંયા દ્વિયંગી વનસ્પતિ ત્રિયંગી તો દ્વિઅંગ એટલે બે અંગ ત્રિઅંગ એટલે ત્રણ અંગ તેમાં બે અંગો પ્રકાંડ અને પર્ણ હોય છે કયા કયા પ્રકાંડ અને પર્ણ એને દ્વિઅંગી મૂળને સ્થાને મૂલાગ્ર એટલે આ મૂળ નથી હોતો પણ આમાં નાના તાંતાના જેવી રચના તમને જોવા મળે છે અને મૂલાગ્ર કહેવાય ઉદાહરણ છે તેના રિસ્કી અને મોસ વાહક પેશી એમાં હોતી નથી દ્વિઅંગીમાં ત્રિઅંગીની વાત કરીએ તો એમાં ત્રણ વસ્તુ હોય પ્રકાંડ અને પર્ણ આમાં પણ હોય પણ આમાં વધુનું એક મૂળ આવી જાય અને જાયો હોય છે બરાબર મૂળ હોય તે પાણીનું વહન કરે એટલે મૂળ હોય ત્યાં વાહક પેશીઓ હોય દ્વિઅંગીમાં ખાલી પર્ણ અને પ્રકાંડ હોય એટલે મૂડ નથી હોતું તો એમાં વાહક પેશીઓ પણ નથી હોતી આ તેના ઉદાહરણ છે નવમો પ્રશ્ન તફાતફો અપુષ્પી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ એટલે કે અપુષ્પી પુષ્પ વગરની ફૂલ વગરની અને ફૂલવાળી અહીંયા જો મિત્રો અપુષ્પી તો અપુષ્પી પુષ્પ હોય જ નહીં જીવનમાં કોઈ પણ તબક્કે પુષ્પ ઉત્પન્ન થતું નથી મતલબ વનસ્પતિ ગમે તેટલી મોટી થાય એમાં પુષ્પ ક્યારેય જોવા મળતું નથી બીજનું સર્જન થતું નથી વાહક પેશી ઘણામાં હોય છે ઘણામાં નથી હોતી એટલે હોય પણ ખરી ના પણ હોય અપુષ્પીમાં સપુષ્પીની વાત કરીએ તો જીવનમાં અમુક તબક્કે એટલે લિંગી પ્રજનન દરમિયાન પુષ્પ ઉત્પન્ન થાય છે બીજનું સર્જન થાય છે અને હંમેશા તે વાહક પેશીધારી હોય છે આ બાજુ વાહક પેશીધારી હોય પણ ખરી ના પણ હોય આ બાજુ વાહક પેશીધારી હોય જ છે ખબર પડી ગઈ હવે અહીંયા મિત્રો બે આકૃતિ આપી છે તો બંનેના નામ પ્રાણીઓને ઓળખો તેનું નામ અને સમુદાય આપણે જણાવવાનો છે

એને સ્પર્શકો કહેવાય છે હવે તેનો સમૂહ આપણે જોઈ લઈએ એનું નામ તો આપણે જોઈ લીધું કયો સમુદાય છે કોષ્ઠાંતિ સમુદાય બરાબર કોષ્ઠાંત્રી સમુદાય યાદ રાખજો પણ આ બીજી આકૃતિ આપણી ઓક્ટોપસની બરાબર તો એ પણ તમે ધ્યાનથી જોઈ લો ઓક્ટોપસની પણ આપણે હવે તેનું સમુદાય જોઈએ બોલો કયો શું સમુદાય છે મૃદુકાય પ્રાણી સમૂહ તો આ સાથે મિત્રો પ્રકરણ સાતના વિભાગ બીના પ્રશ્નો પૂરા થાય છે અને બાકી અપલોડ કરેલા તમામ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે